નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય નંબર 9 ભવના અબોલા તેના વિશે ભણીશું. ઘરે તમે પણ મારી સાથે જોડી લઈને બેસી જાઓ. કાવ્ય છે ભવના અબોલા. તેના કોઈ શીર્ષક નથી. કેમ? તો કે આ લોકગીતનું સાહિત્ય પ્રકાર છે. લોકગીત એટલે શું? તો લોકોથી, લોકો દ્વારા, લોકો વડે જેની રચના થાય છે તેને આપણે લોકગીત કહી શકીએ છીએ. માટે તેને અજ્ઞાત દ્વારા રચાયેલું એવું લોકગીત કહેવામાં આવે છે. હવે આપણે કાવ્ય વિશે આગળ મેળવીશું. લોકગીત એ લોકસંગીતનો મધ્ય પ્રકાર છે. અંડરલાઈન તમને એવો પ્રશ્ન પૂછાય કે લોકગીત એ શાનો સાહિત્ય પ્રકાર છે? તો પદ્ય કાવ્ય પ્રકાર છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. લોકગીત છે એમાં કોઈ રચયિતા નથી હોતા, કોઈ સર્જક દ્વારા તેની રચના કરવામાં નથી આવતી. એવું કહેવાની જગ્યાએ આપણે એવું કહી શકીએ કે લોક સમૂહ જે છે એ જ લોકગીતની રચના કરનાર સર્જક છે. લોક સમૂહ દ્વારા જ લોકગીતની સરસ એવી રચના થતી હોય છે. માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકો ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. અહીંયા શું છે? તો કે આ જે લોકગીત છે એ કોઈ પણ એક પ્રકારનો પ્રસંગ, કોઈ એક ઘટના આધારિત આનંદ કે દુઃખ, ઉમંગ કે વેદના એટલે કે કોઈ પ્રકારની ખૂબ જ ખુશી અથવા કોઈ પ્રકારનો ખૂબ જ દર્દ, એના દ્વારા એની સર્જનાત્મક એવી અભિવ્યક્તિ લોકગીત દ્વારા કરવામાં આવે છે. લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે અને આવા લોકગીતો છે એનો ખૂબ જ ભવ્ય, ખૂબ જ વિશાળ સમૃદ્ધ એવો વારસો આપણી પાસે સંભળાયેલો છે. આજે ભવના અબોલા લોકગીત છે એમાં નાયક અને નાયિકા છે એ બંને એકબીજાથી, એમાં જે નાયક છે નાયિકાથી વિશાળ છે, નાયિકા છે એ હંમેશા એને મનાવવા માટેના જે અથાગ એવા પ્રયત્નો કરે છે તેના વિશેની વાત અહીંયા કરવામાં આવેલી છે, જે આપણે જોઈશું. અહીંયા નાયિકા કહે છે, મેં તો અંગર કોરીની ગજ કર્યા છે, મેં તો કાચના કર્યા કમાન, મોરી સંયોગ અબોલા બોરિયા. ને એવું કહે છે નાયિકા કે મેં તો ડુંગર કોરી કોરીને મારા ઘર કર્યા છે, મેં તો કાચના કર્યા કમાન, મેં તો કાચના કમાન એટલે કે કાચની બારીઓના ઘર બનાવ્યા છે. મારી સૈન્ય એટલે કે મારી બેનપણીઓ, તો પણ મારો જે પતિ છે એ મારાથી અબોલા એટલે કે મારી સાથે વાતચીત કરતા નથી, મારાથી રિસાયેલા જ રહે છે. મેં તો અગર ચંદનના ચૂલા ભરે કે છે, મેં મારા ઘરમાં અગર અને ચંદન દ્વારા ચૂલા બનાવ્યા છે. મેં તો પોપટે ભર્યા ઓબાટ, મેં સરસ મજાના કોયરા છે ઘરના ત્યાં ઓબાડ નાખ્યા છે, ઓબાડ ભર્યા છે. મેં તો દૂધના આદન લીધા અને ચૂલા ઉપર મેં સરસ મજાના દૂધના આદન મૂક્યા છે, જે મારા પતિને ભાવે છે તે પ્રકારની વાનગી બનાવવા માટે. મેં તો ચોખલા ઓળ્યા છે, ખીર બનાવવા માટે હું આદનમાં ચોખા શેર જેટલા ઓળું છું, પણ તો પણ મારા પતિ છે મારાથી ખુશ થતા નથી, એ મારી સાથે અબોલા જ રાખે છે. તમારી દીકરી છે એમની સાસરામાં ખૂબ જ દુઃખ પડી રહ્યા છે, ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. દીકરી દુઃખરે હોય તો વેઠે, દીકરી સુખ તો વેઠે સૌ. ત્યારે જેના દાદાજી છે એમ જે પિયર પક્ષ છે ત્યાંથી તેને શું સલાહ આપવામાં આવે છે પિતા દ્વારા કે બેટા દીકરી સુખ હોય તો સુખ તો બધા ભોગવે, સુખમાં તો બધા સારી રીતે રહે, પણ દુઃખમાં પણ આપણે સારી રીતે તારે ત્યાં રહેવાનું છે. દીકરી દુઃખ હોય તો આપણે તેને સારી રીતે વેઠવા પડે છે. દીકરી સુખ તો વેઠે સૌ, દીકરી સુખમાં તો બધા સારી રીતે રહેતા હોય છે, પણ ઘરે દુઃખમાં પણ ત્યાં સારી રીતે રહેવાનું છે એવું પિતા તેમની દીકરીને સલાહ આપે છે. દાદા ખેતર હોય તો ખેડી, ભલે ડુંગર ખેડ્યા કેમ જાય, એટલે દીકરી પોતાની વ્યથા વ્યક્ત કરતા શું કહે છે, દાદા ખેતર હોય તો ખેતરને ખેડાય, પરંતુ આ જે મારું દુઃખ છે એ હું કેવી રીતે ખેડું, ઓલા ડુંગર ખેડ્યા કેમ જાય, પરંતુ જે અમારા જીવનના મોટા મોટા દુઃખના ડુંગરો આવ્યા છે એને હું મારા જીવનમાંથી દાદા કેવી રીતે હટાવું એવી વ્યથા અનુભવે છે.
દાદા કુવરે હોય તો ત્યારે એટલે સમુદ્ર તાજ્યા કેમ જાય શું કે છે દાદા કુવા હોય તો કુવાને દૂર દૂર સુધી ઓળંગી શકાય ત્યાગી શકાય પરંતુ જ્યારે પાણીના મોટા મોટા સમુદ્ર હોય તો સમુદ્રને કેવી રીતે ઓળંગવું પડે દાદા ધંડોરે હોય તો બીજે બોલ્યો પરમનો બીજો કેમ જાય ત્યારે દીકરી શું કહે છે દાદા આપણા ઘરમાં જો ઢોર હોય તો આપણને ન ગમે તો આપણે એને વેચી દઈએ પરંતુ મેં જેની સાથે લગ્ન કર્યા છે જે મારો પન્યતર છે જેને હું પન્ય છું એને હું કેવી રીતે વેચી શકું દાદા કાગળ હોય તો વાંચી ઓલા પરમ પાછળ કેમ જાય દીકરી શું કહે છે દાદા કાગળ હોય તો કાગળમાં લખેલું આપણે વાંચી શકીએ છીએ પરંતુ મારા કરમમાં મારા નસીબમાં જે લખેલું છે એ હું કેવી રીતે વાંચું સમુદ્ર પણ ન કપાય કર્મ ન વેચાય અને કરમ ફળ ન વે કરમ ફળ ન વંચાય આવી બધી વાતો જે છે દીકરી પોતાના સંદેશા દ્વારા પોતાના દાદાને પોતાના પપ્પાને આ બધી વાતચીત કરે છે અને એ વાત અહીંયા કાવ્યમાં રજૂ કરવામાં આવે છે આ કવિમાં જે દીકરી છે જે અસહ્ય દુઃખ પોતાની સાસરીમાં પડે છે તેના વિશેની વાત સરસ રીતે રજૂ થયેલી છે હવે અહીંયા કાવ્ય પૂરું થાય છે અને પીડીએફ ફાઇલ કરી મોકલી આપવામાં આવશે સરસ અક્ષરે લખવાની રહેશે થેન્ક યુ